नमस्कार विद्यार्थी मित्रों, आप सौनું સ્વાગત છે સેવક એજ્યુકેશન માં. આજે ધોરણ 9 ના ચેપ્ટર 1 માં સ્વાધ્યાય 1.5 નો પ્રશ્ન 5 એટલે કે છેલ્લો પ્રશ્ન જોવાનો છે. તે પહેલા એક નિત્ય સમજોઈ લઈએ. a માઈનસ b અને a પ્લસ b હોય તો શું લખાય? a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર, એટલે એક વખત માઈનસ એક વખત પ્લસ હોય તો બંનેનો વર્ગ થઈ જાય અને વચ્ચે માઈનસની નિશાની આવે. પ્રશ્ન 5, છેદનું સમીકરણ કરો. છેદનું સમીકરણ કરવાનું છે. છેદનું સમીકરણ કરવાનું હોય ત્યારે એટલું સમજી લેવાનું કે છેદમાં જે અસમય સંખ્યા છે તેને આપણે સમયમાં ફેરવવાની છે. તો કઈ રીતે? જોઈએ પહેલો દાખલો. એકના છેદમાં વર્ગમૂળ 7. હવે વર્ગમૂળ 7 ને મારે સમયમાં ફેરવવા, છેદમાં કેટલા છે? વર્ગમૂળ 7. તો હું ઉપર નીચે વર્ગમૂળ 7 વડે ગુણી દઉં. એકના છેદમાં વર્ગમૂળ 7 ગુણ્યા વર્ગમૂળ 7 વર્ગમૂળ 7. 7 એકા 7, તો અહીંયા વર્ગમૂળમાં 7 સત્યુ સત્યુ 49. 49 નું વર્ગમૂળ 7, તો જવાબ કેટલો આવ્યો? વર્ગમૂળ 7 ના છેદમાં 7. આ તો એક સંખ્યા હોય, 5 હોય તો વર્ગમૂળ 5 વડે ગુણી દે, વર્ગમૂળ 3 હોય તો વર્ગમૂળ 3. પણ બે સંખ્યા હોય ત્યારે શું કરવાનું? જોઈએ બાજુનો દાખલો. એકના છેદમાં વર્ગમૂળ 7 માઇનસ વર્ગમૂળ 6. હવે બે સંખ્યા છે, કઈ નિશાની છે? માઇનસ, તો શેના વડે ગુણવાનું? પ્લસ. સંખ્યા તે જ મૂકવાની, નિશાની ચેન્જ કરી દેવાની. પ્લસ હોય તો માઇનસ. તો એકના છેદમાં વર્ગમૂળ 7 માઇનસ વર્ગમૂળ 6 તેમને તેમ માઇનસ હોવાથી ઉપર નીચે પ્લસ વડે ગુણી દઉં. વર્ગમૂળ 7 પ્લસ વર્ગમૂળ 6, વર્ગમૂળ 7 પ્લસ વર્ગમૂળ 6. અહીંયા માઇનસ છે તો પ્લસ વડે ગુણવાનું, પ્લસ છે તો માઇનસ. 7 એકા 7, 6 એકા 6. હવે તો કે ઉપરના નિત્ય સમનો ઉપયોગ કરી એક વખત માઇનસ એક વખત પ્લસ તો બંનેનો સ્વતંત્ર વર્ગ. વર્ગમૂળ 7 નો વર્ગ 7, વર્ગમૂળ 6 નો વર્ગ 6. 7 માંથી 6 જાય તો 1. તો જવાબ શું આવી ગયો? વર્ગમૂળ 7 પ્લસ વર્ગમૂળ 6 આખાના છેદમાં 1. 1 લખો કે નો લખો ચાલે. એના પછી એકના છેદમાં વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળ 2. પ્લસ છે તો ઉપર નીચે શેના વડે ગુણી દીધું? માઇનસ. વર્ગમૂળ 5 ગુણ્યા 1 કરું તો વર્ગમૂળ 5, વર્ગમૂળ 2 ગુણ્યા 2 1 કરું તો વર્ગમૂળ 2. એક વખત પ્લસ એક વખત માઇનસ તો બંનેનો વર્ગ થઈ જાય એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. વર્ગમૂળ 5 નો વર્ગ 5, વર્ગમૂળ 2 નો વર્ગ 2. 5 માંથી 2 જાય તો 3. તો જવાબ શું આવ્યો? વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 2 આખાના છેદમાં 3. ચોથો દાખલો. વર્ગમૂળમાં 7, એકના છેદમાં વર્ગમૂળમાં 7 માઇનસ 2. માઇનસ છે તો ઉપર નીચે શેના વડે ગુણી દીધું? પ્લસ. વર્ગમૂળ 7 ગુણ્યા 1 કરું તો વર્ગમૂળ 7, 2 ગુણ્યા 1 કરું તો 2. એક વખત પ્લસ એક વખત માઇનસ બંનેનો વર્ગ થાય. વર્ગમૂળ 7 નો વર્ગ 7, 2 નો વર્ગ 4. 7 માંથી 4 જાય તો 3. વર્ગમૂળ 7 પ્લસ 2 આખાના છેદમાં 3. હવે આ દાખલા ઉપરથી 1 માર્ક્સના સવાલમાં એવું પૂછાય, સમયકારી અવયવ લખો. અહીંયા માઇનસ છે તો જે મેં આ પ્લસ વડે ગુણ્યું તેનો શું કહેવાય? સમયકારી અવયવ. આનો સમયકારી અવયવ શું કહેવાય? વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 2. આનો સમયકારી અવયવ વર્ગમૂળ 7 પ્લસ 2. હવે આનો સમયકારી અવયવ વર્ગમૂળ 7. જો વિડીયો ગમે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો.